गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है तमारू वीडियो क्लासेस नी अंदर। आज आप धोरण 10 विषय कम्प्यूटर नो चेप्टर नंबर 3 अने नो पार्ट 2 आपणे जोवा जोशुं। पार्ट 2 नी अंदर आपणे 3 पॉइंट छे ते समझवाना छे। हॉटस्पॉट तरीके छबी, इमेज मैपिंग अने HTML दस्तावेजमां ऑडियो अने विडियो फाइल कई रीते उमेरवी। हवे विद्यार्थी मित्रों, हॉटस्पॉट तरीके छबी એટલે શું તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કે ઘણી વખત વેબ બ્રાઉઝર દ્વારા મોટા કદની છબી દર્શાવવામાં થોડો સમય લાગે છે। તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ વેબસાઇટ તમે જ્યારે ઓપન કરો છો તો એમાં ઇમેજની સાઇઝ છે એ ખૂબ જ વધારે હોય તો એ લોડ થવામાં થોડો સમય લાગે છે। એકથી વધારે વેબ પેજ ઉપર અનેક છબી હોય ત્યારે ઉપયોગકર્તા માટે પ્રશ્ન થાય છે કે કઈ છબીને પ્રથમ ગણવી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વેબ પેજ છે એમાં એકથી વધારે અલગ અલગ ઇમેજીસ છબીઓ હોય ત્યારે કઈ છબીને પ્રથમ ગણવી તે જે યુઝર છે ઉપયોગકર્તા છે તેના માટે મૂંઝવણ ઊભી કરે છે, પ્રશ્ન ઊભો કરે છે। દાખલા તરીકે ઓનલાઈન ખરીદી કરવાની વેબસાઇટ પર મોબાઈલ, ટીવી, કપડાં, પુસ્તકો જેવી અનેક ચીજ વસ્તુઓ એના ટૂંકા વર્ણન સાથે અનેક નાની નાની છબીઓ સાથે એક જ વેબ પેજ ઉપર દર્શાવાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે ઓનલાઈન શોપિંગની વેબસાઇટ જોઈ હશે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, સ્નેપડીલ છે, તો તમે જોયું હશે કે એનું જે હોમ પેજ છે એના ઉપર અનેક જે ચીજવસ્તુઓ છે વેબસાઇટ ઉપર મળે છે તેના નાના નાના ફોટોગ્રાફ્સ અને એનું ટૂંકું વર્ણન એના ઉપર દર્શાવેલું હોય છે। હવે જ્યારે યુઝર એટલે કે ઉપયોગકર્તા આવા કોઈ નાના ફોટોગ્રાફ અથવા તો ઇમેજ ઉપર ક્લિક કરે ત્યારે પ્રમાણમાં મોટી અને સારી ગુણવત્તાવાળી છબી વસ્તુના વિસ્તૃત વર્ણન સાથે નવા પેજમાં ખુલે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે માની લ્યો કે મોબાઈલ લેવો છે તો તમને મોબાઈલ વસ્તુમાં રસ જાગ્યો તો તમે એના ઉપર ક્લિક કરો છો તો એ જે મોબાઈલ છે એનું ફોટોગ્રાફ્સ, એક કરતાં વધારે ફોટોગ્રાફ્સ અને એનું ડિસ્ક્રિપ્શન અને રિવ્યૂ સાથેનું જે નવું પેજ ઓપન થાય છે, બરાબર છે? એટલે કે જે આપણે ક્લિક કરીએ છીએ તે શું હોય છે તો કે નાની ઇમેજ, નાની છબી હોય છે અને તેના ઉપર ક્લિક કરતાં વધારે સારી મોટા ફોટા અને ગુણવત્તાવાળી મોટી જે નવું વેબ પેજ છે એ ખુલે છે જેની અંદર ઇમેજની સાઇઝ પણ કેવી હોય છે, મોટી હોય છે, એની ગુણવત્તા પણ કેવી હોય છે, સારી હોય છે અને વસ્તુનું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વર્ણન પણ હોય છે। તો આવું કરવા માટે આપણે દરેક નાની છબીને હાઇપરલિંક આપવી પડે। કોઈ છબી ઉપર ક્લિક કરતા જે બીજું નવું વેબ પેજ જોવા મળે તે પ્રકારની કામગીરી છબી માટે ટેક્સ્ટનું કાર્ય કરે છે, જો કે અહીં ટેક્સ્ટ નથી। આ કામગીરી કરતી છબીને હોટસ્પોટ કહે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે મોબાઈલ ઉપર ક્લિક કરેલું છે તો એને મોબાઈલની નીચેનું વર્ણન છે, બરાબર છે, એટલે હોટ ટેક્સ્ટનું કાર્ય એ છબી કરે છે, પરંતુ એ જે જગ્યા છે એને શું કહેવામાં આવે, હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે। ત્યાર પછી જે બીજો આપણો મુદ્દો આવે છે, ઇમેજ મેપ। અગાઉ આપણે જોયું કે એક જ છબી સાથે અનેક જોડાણ કરવાનું શક્ય બને છે અને દરેક જોડાણ એ જુદા જુદા સંબંધોનો નિર્દેશ કરે છે। આપણે આગળ જોયું એમ કે એક જ ઇમેજમાં તમે અલગ અલગ ઘણી બધી લિંક આપી શકો, બરાબર છે? એક છબીની અંદર એક કરતાં વધારે ક્લિક કરી શકાય તેવા સ્થાન તૈયાર કરવા પડે જેને હોટસ્પોટ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, માની લો કોઈ એક જ ઇમેજ છે એના અલગ અલગ જગ્યા ઉપર આપણે ક્લિક કરી શકીએ તો એવા જે સ્થાન છે, એવી જે જગ્યા છે એને હોટસ્પોટ તરીકે ઓળખી શકાય। દાખલા તરીકે તમારી પાસે એક નકશો છે જેમાં ઓફિસ, મંદિર, પોલીસ સ્ટેશન, શોપિંગ મોલ વગેરે સ્થળો દર્શાવેલા છે। હવે આપણે આ દરેક સ્થળ ઉપર લિંક બનાવી શકીએ, નકશાની ઇમેજ એક જ છે જેમાં અલગ અલગ સ્થળ દર્શાવેલા છે, તો આપણે શું કરીએ, આ એક જ ઇમેજ ઉપર અલગ અલગ સ્થળ મુજબની લિંક બનાવી શકીએ। એટલે કે મંદિર ઉપર કોઈ ક્લિક કરે, મંદિરના સ્થાન ઉપર કોઈ ક્લિક કરે તો મંદિરની વિગતો, એની માહિતી ધરાવતું વેબ પેજ ઓપન થાય જેમાં મંદિરના ફોટોગ્રાફ્સ, એના ઇતિહાસ વગેરેની માહિતી હોય। ઓફિસ ઉપર કોઈ ક્લિક કરે ઓફિસના સ્થાન ઉપર તો ઓફિસ રિલેટેડ માહિતી ઓપન થાય, તે માટેનું નવું વેબ પેજ આવે। તો આ રીતે તમે એક જ છબીમાં અલગ અલગ વધુ ક્લિક કરવા માટે હોટસ્પોટ છે એ પણ બનાવી શકો જેને ઇમેજ મેપ દ્વારા ઓળખી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, HTML દસ્તાવેજની અંદર મલ્ટીમીડિયા ફાઇલને કઈ રીતે જોડવી તો કે HTML દસ્તાવેજમાં એન્કર ટેગ દ્વારા
આપણે ઓડિયો અને વિડિયો પ્રકારની ફાઇલને સંકલિત કરી શકીએ છીએ। વિડિયો ફાઇલને સંકલિત કરવાનો કોડ તમે અહીં જોઈ શકો HAHREF, ત્યારબાદ જે વિડિયો આપણી ફાઇલ છે તે અહીંયા આપી દેવાનું, એન્કર ટેગ પૂરો કરી દેવાનો। હવે તમે HTML દસ્તાવેજમાં બીજા કેટલાક વિડિયો સ્વરૂપ જે છે તેની તેનો પણ ઉપયોગ કરી શકો, જેમ કે .mov એટલે કે ક્વિક ટાઈમ મૂવી ફાઇલ, .avi એટલે કે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ, .wmv એટલે કે વિન્ડોઝ મીડિયા વિડિયો, .mpg અથવા તો .mpeg એટલે કે .mpeg વિડિયો ફાઇલ, .swf એટલે કે શોક વેવ ફ્લેશ ફાઇલ। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે ઓડિયો ફાઇલને પણ એમાં દર્શાવી શકો, જેનો કોડ અહીં તમે જોઈ શકો છો, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર નંબર 3ની અંદર ઇમેજીસ કઈ રીતે લેવી, HTMLમાં એનો ઉપયોગ કઈ રીતે કરવો, આ ઉપરાંત ઇમેજના અલગ અલગ ગુણધર્મ, SRC ગુણધર્મ, અલ્ટરનેટ ગુણધર્મ, હાઇટ અને વિથ ગુણધર્મ, એલાઇન ગુણધર્મ, બોર્ડર, ID, એચ સ્પેસ, વી સ્પેસ, લો SRC અને અલગ અલગ ઘણા બધા ફાઇલ સ્વરૂપ ઇમેજના છે તમે મૂકી શકો। એ ઉપરાંત હોટસ્પોટ, ઇમેજ મેપ અને અલગ અલગ વિડીયો અને ઓડિયો ફાઇલ છે કઈ રીતે આમાં જોડવી તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો। વિદ્યાર્થી મિત્રો તમને આમાં ક્યાંય પણ મૂંઝવતા હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં છે એ પૂછી શકો છો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરવા વિનંતી, જેથી કરીને તેઓ આ જે લોકડાઉનનો સમય છે એને વેડફે નહીં અને પોતાનો જે અભ્યાસ છે વ્યવસ્થિત રીતે કરી શકે।